જય માતાજી. વન મીડિયા ચેનલ અને રમણીક ચારોલિયાનો નમસ્કાર. મિત્રો, એક જબરદસ્ત કોમેડી વિડીયો લઈને આવ્યો છું. જો આ વિડીયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. કેમ કે હજી તો વરદિત્ય હક પણ થયું છે, આપણા છોકરાઓનું લગ્ન થયા નથી ત્યાં સુધી તાજા કહેવાય ને. ક્યાં ગઈ કાજલ? કાજલ એ અમાર બેન ની છોકરી ની ઘરે ગઈ છે. એ માસિયાર બેનું ને ભળે બહુ. હા, તે પછી ભાણકીનો ફોન આવ્યો કે માસી કાજલ ને મોકલો ને કે. તો મેં કીધું ભલે ને બટા જાય. તો કાજલ નો પાછો કાલ ફોન આવ્યો કે મારે 6 મહિના રોકાવું છે. મેં કીધું રોકા, તમારી બેન ને છોડી એ લગ્ન કર્યા કા? હા, એને લવ મેરેજ કર્યા હોની ના છોકરા વેરે. અને તમે જોવો તો ધબધબો, 2-3 શોરૂમ ને અને આવડા આવડા બિસ્કીટું સાપે. અને પાછું છોડીને હાસવે બહુ મારી કાજલ ને. હો જો, બપોર સુધી ઘરે હોય, બપોર પછી એકાદા શોરૂમે જાય અને એને મજો મજો નાસ્તા પાણી કરે ને પાછું હારી બનાવીને ભળે બહુ. એટલે છોડીનું મન ને પોરવાઈ ગયું છે. તો મને કે 6 મહિના રોકાવું. મેં બટા કાંઈ વાંધો નહીં રોકા. એમાં શું છે, આ માવતર છે તો હરી ફરી લે. તમારી ઘરે આવે પછી તો તમારા દાયરામાં રહેવાનું ને. અરે બાપા, એકવાર ની મૂકીને તો જો, જિંદગીમાં દુખી નહીં થવા દે. એ તો ભાઈ ઓલા બાબુ એ હગાઈ કરાવી છે બરોબર, એટલે બાબુ માથે જ ભરોસો છે. અને કદાચ તમે આમ તેમ કરશો ને છોકરી માથે તો બાબુ નો કાટલો પકડી હું તો કે હાલ તો ભાઈ તે હગાઈ કરાવી. અરે એવું કામ નબળું વિચારો છો, છોડીને દુખી કરવા અમે નથી લઈ જતા કઈ ઘરે. એ તો આ તો હ હવાની વાતો થાય. એ વાતમાં એમ હતું હા કે મારી હારી ની છોડી ના લગ્ન થયા નક્કી. હા, તે તમારી બેવણ કે ઓલી ભોજપરા વાળી. હા હા હા, એને હક પણ કરેલું હતું ને, હમણાં જ હક પણ કર્યું હતું. તે લગ્ન થઈ ગયા નક્કી. તે કાલ તમારી બેવણ કે તમે જાઓ જાઓ લગ્ન નું પૂછી આવો. લગ્ન નું તો જો 2-3 વર્ષ હજી નામ નથી લેવાનું. આપણે હક પણ થઈ ગયું પાકું બરોબર, પણ 2-3 વર્ષ હજી તમારે વેવાય લગ્ન નું નામ નહીં લેવાનું. હજી છોડી ને હરવા ફરવાનું હગાવાલા માં બિછાડીને હોય ને. પણ હરવું ફરવું હોય તો વેવણ ક્યાં ના પાડું છું. ભલે ને મારો છોકરો તમારી છોડી જ્યાં જવું હોય ત્યાં જાય. હું તો એમ કઉ છું થોડાક દિવસે ને પરદેશ માં લગ્ન પછી ઓલું કરી આવે. હું બધાય કરવા જાય. હવે ઈ આપણે ગઈઢાવને ઈ છોકરાઓને વિસારવાનું, આપણે ગઈઢાવને ઈમાં ન પડવાનું હોય. પણ હે ને, મને ઓલું એનું નામ કઈ ખાત આઈ નામ નથી લેવું. હવે અમુક નામ આપણે આ ઉંમરે ન લેવાય. બાકી લગ્ન નું નામ તમે 3 વર્ષ ન લેતા આમ જો. બાકી દીકરી તમને દીધી દીધી, લોટામાં લીટો, હોનાની થારીમાં રૂપાનો મેખ, એમાં તમારે કાંઈ ઘટે નહીં. પણ ટાણા હમુ કરી નાખ્યું તો સારું. હજી ક્યાં ટાણું થયું છે? હજી બિસાડા ઝીણા છે અને સાપી હો સા. કેમ આમ મૂળ વગર ના થઈ ગયા? આવ્યા તે તો આમ દાંત કાઢતા કાઢતા હતા અને પલરેલ કાગડા જેવા થઈ ગયા વેવાય. ના ના, વિચાર કરું છું કે ઓણ વર હારું હતું, ઘરમાં પૈસા છે, ત્રીજા વર્ષે હોય કે ન હોય એમ. હોય જ ને, આયા મૂકી જા હું હાસવી લઈ. તો એક કામ કરો, ઓણ ની તમે ના પાડો છો ને તે પોર નું રાખી. પોરે નહીં પરાય રહી નહીં, 3 વર્ષ નામ લેવાનું નથી. સારું તો હવે સા પાઈ દે. હા સા તો પાવને, મારે તાજો વેવાય આવ્યો હે ઘરે. સા તો પાવને, કાઈ આ તમારી બીજું વેવાય કાઈ સા માંથી થોડી જાય. વેવાય તો તાજો છે પણ મને એમ લાગે છે આમને વાસી કરી નાખે. એ ચોડતા નહીં કા?
પાયકા નથી હજી. સુગંધ તો આવે છે. સુગંધ આવે છે, એમાં પાકવાના બાકી છે હજી. તમને ખબર ન પડે, આનો દાબો કરવો પડે. હવે ચાર દી પેલા દાબો કર્યો તો ધોઈ નો પાયકા. એમ છે ને, દાબો કરવાની ટ્રીક જોઈ, આવડત જોઈ. તમે દાબો કરો ને એમાં કઈ ધડો ન હોય. આ તોડીને ઘરે લઈ લે, હું દાબો કરી દઉં, તારે હાંજે પાકી જાય છે કે નહીં જોઈ લેજે. આજ નો દી રેવા દો, કાલ ન પાકે તો કાલ તોડી નાખશો. એટલે આમાં નથી પાકતા, આવડાવડા થઈ ગયા, હાંજે તોડી લેજે એમ કહું છું. બાપુજી તમે કોઈ વાત માં ન સમજો, તમને કોઈ ન પૂગે, બાતાની બાઈ તમને ન પૂગે. એ કઈ વાત માં તમારે પાછું નથી વળું બાપુજી. હા, ખોટી લપ કરમાં મારું મૂળ બગાડમાં. કઈ બાજુ ગયા તા ગામમાં? ક્યાંય નહીં, અહીંયા છો. તે ઓર હમણે પાસ્યો તો કેતો તો કે તારા બાપા લસ્સીવાળાની દુકાને હેલે જાતા હતા. તે પેટમાં બળતો તો તે લસ્સી પીધી, એમાં કઈ રૂપિયા ઓછા નથી થઈ જતા. કઈ ખાવ કે પીવ એટલે તને વાહમું લાગે છે, વાહમું લાગે છે. તો ખોટું કામ બોલો છો મારી પાસે? મારી આટલું એક પાર્સલ નો કરાવતો હોય. હા, પાર્સલ કરાવતો આવું, પાર્સલ કરાવતો આવું. અને હું તમને શું કહું છું, લગન સમજવા કેદી જવાનું છે તમારે? પોર ગયો તો ને, તે તારી હાહુએ ઘઈ ના પાડી દીધી છે. 3 વરા નામ નો લેતા. 3 વરા લગી બાપુજી? હા, 3 વરા આપણે વાઈટ જોવાની. જોવી પડે. હવે મારાથી નાના નાના છોકરા હતા ને બાપુજી, એના પૈણી હોતે ગયા. શું કરું કે, ઓલી એ ના પાડી, જેનો ધણી છે ઈ જ ના પાડે છે, તો શું કરવાનું? તમે કઈ કામ એની ઉપર પાવર થી એને કયો સમજાવો તો બધું બગડશે. નથી બગાડવું, તમારે જવું એવો ઠેકો તમે નથી લીધો બાપુજી. તમારો નાનો ભાઈ વિપુલ કાકા ને કયો ને, ઈ જાય તો સમજાવી દે માર હાહુ ને. ઈ જાય તો વાંધો નથી મને, લગ્ન પાકા થતા હોય તો. પણ હું જઈશ એટલે તારો વિપુલ કાકો જૂના ઉખેરા ઉખેરશે. તમે આમ કર્યું, મારી ભાભીએ મને આમ કીધું, મને આમ કર્યું. તારે જવું હોય તો જા, એને સમજાવ. આપણે સમજો, આપણે કામ હોય તો આપણે ભાઈસા બાપા કરવા પડે, પણ મને એવું લાગે છે તમે નહીં કરો. એ લગ્ન નક્કી થાય ને તો વિપુલ તારો કાકો છે, મારો નાનકો ભાઈ છે, બરોબર. એને મોર રાખવો છે. મારા પેટમાં જરાય દગો નથી, પણ ઈ જૂના ઉખેરા ભૂલતો નથી. તમે થોડાક ભૂલી જાવ ને વાત કરો, જાઓ. મારે ન જાવું અત્યારે, તું જા, ખોટું બગડે. હું જાઉં? હા. અરે સમજાય, આવું વિપુલ કાકા જોવો ને મોકલું હોતે એને. હસ, વિપલા ને બોલવાની ટેવે હારી છે. લગભગ મારી વેવણ ને ફોહ લાવી લે અને મારા છોકરા ના લગ્ન થઈ જાય. જેવા હાંઠા કરું, જેવા હાંઠા કરું. મારા દીકરા પણ તોડી જ નાખે, બોલ. કેટલાક નવા વાયર લેવા મારે. વિપુલ કાકા, લે આવો આવો ભત્રીજા. કેમ છે કાકા? અરે જલસા તો કર. શું કરો, વાયર ના હાંઠા કરો છો? મારે ભાઈ આખી જિંદગી હાંઠા માં જ ગયું ભાઈ. વાયર ના હાંધા કરો તો મારા હાંધા કરાવો ને ક્યાં કાકા? તારા હાંધા તો થઈ ગયા છે, કેટલીક વાર તારા હાંધા કરવા છે હજી. અરે મારા ભગવાન, તમે બે ભાઈ અબોલે હોય તો તમને કઈ વાત ની ખબર ન હોય. તાર બાપા ના મેં નો લેતો ને, મને જરાય મજા નહીં આવે. હવે તમે એનું સામું કાં જો, મારી સામું ઈ વાઇન્દ્રા નું નામ જ ન લે, મારી પાસે આમ જ ન લે. મને એનું નામ પડે છે ને આમ ઝેર વરસે છે મારો. હમે આવી જાય તો એક ફરણો ભેગો પાડી દઉં. એવું ન રાખો ને કાકા, તમે મારી સામું જોવો, મારું મોઢું તો જોવો. હું છોકરા સામું તો જોવા છું, તારા બાપાના મોઢા સામું નથી જોવા. 1.5 વીઘા જમીન ખાઈ ગયો મારી. 1.5 વીઘા કેટલી? એ મને ખબર હતી, હું ત્યારે કેવડો હતો. તું તો ઝીણકો હતો. હા, તમે અમારી એનું કામ એવું વેર ઝેર રાખો છો? મારા કાકી તો, મારા કાકી મને ન બોલાવે, અમને દુઃખ ન થાય. એ તારા કાકીને હું તો હે ને છોકરાને બોલાવી છું. એક તાર હે ને તારા બાપાને જ અમે નથી બોલાવતા. એની અરે સમાધાન કરી નાખો, હું તો એમ કહું છું. આજે નો થાય ને કાલે સમાધાન નો થાય, 1.5 વીઘો જમીન દેવાની છે તો સમાધાન થાય. એ તો વેસાઈ ગઈ કેદો ને, બસ કરી નાખ્યું તૈયાર જાટક. કોઈ તાર ભાઈ ને તો એમ ન થયું ને કે એનો ભાઈ બેઠો, લાવ 1.5 વીઘા જમીન વેચી છે તો લાવ અડધા પૈસા દઉં. એને દયા તો ન આવી ને. પણ એમની પાસે હોય તો દે ને કાકા, બધું ધોરું થઈ ગયું. હારું હું તો કઉ, હાવ ધોરું થઈ જાય, કઈ રીએ જ નહીં, પાવન થઈ જાય બધું. મારા શ્રાપ છે તમને, જાઓ. હજી કઈ ખરાબ બાકી હોય દઈ દો ભેગા ભેગા. ખરાબ નહીં, હવે તો ક્યાંક ખરાબ જણે તારા બાપા ને કહી દાવો. જો કાકા, હા જો હું તમને વાત કરું, મારી વાત માં ધ્યાન દો ને ભાઈ સાહેબ. આ મૂળ વાત કે ને, તારે દુખાવો શું છે? મારું હક પણ કર્યું છે ને. હા, વીજળી ની છોકરી અરે કાજલ આયરે આઈ, મને ખબર. મારા બેટા લગ્ન નથી કરતા મારા. તાર બાપા ને કેવાય ને, જાય તો ખરે, ધક્કો ખાયા હોય. કેટલા ધક્કા ખાધા, દેવ દિવાળી જ ગયા હતા, ગઈ દેવ દિવાળી.
શું કહે છે વીજળી? એમ કહે છે કે હજી મારે લગ્ન નત કરવા, કે એને નત કરવાના કે છોકરી ખબર પડી ગઈ નક્કી છે મને બાદ છે દોડાયો છે તું હું કામ આવેલો જાય એ હું મારા બાપા ને કહી દે તમે ઉપાધિ કરો માં કાકા કે તો ને તો હું કહી દઈશ કેવા નથી તારે હું સાનું મુનું હે ને તારી વાત કરી આવીશ બરોબર બે તો કરના જાવ તો લગન ડાયરેક્ટ અને હું તમારા વગર લગન એ નહીં કરું મારે બેવું જ પડશે મારા બાપા ને તમારે બે ને તારો બાપો ભેગો ને ભેગો ઈ મારે મેળ નહીં તમે ભાઈ સાહેબ લગન નું ગોઠવી આવો ને હું ગમે એમ કરી મારા બાપા ને પગે લગડાવ્યો તમને બસ કઈ વાંધો નહીં હું હે ને આયલો જઈશ ને વાત કરી આવીશ બરાબર કે ભાઈ હવે કઈ વાંધો ના હાલ હવે હું મારી રીતે જઈ તું ચિંતા ન કરતો વેલી તકે હો અરે મારા ભાઈ તારા કરતા મને જાજી ઉતાવળ છે તું ઘોડે સર ને ઈ હું આગળ ડિસ્કો કરતો હોય ને બેહણીઓ મારતો હોય તાર કાકી નું બે હુડો રમતા હોય શોખ નો હોય મને છોકરા પડતા હોય તો ભાઈ મારા બાપા ને તમે ભેગા રમતા હોય લ્યો બાપો વરી વસ માં ખાઈલો રમવામાં તું તાર બાપા ને હે ને ક્યાં કાકો બે આજે ખુરશી ઢારી મારા બાપા ને મારે ક્યાં મૂક્યા ઈ મને એટલે હમો ઈ બેઠો ને મને હાવ આમ ઝેર જેવો વર્ષે નકા મૂક્યા એવા ટાણે ક્યાંક મંડપ સરી હરગાવીશ ક્યાંક કોક ને મારા દીકરા હલવાય એટલે કાકો હાંભરે તોડી નાખવા છે પણ જરાક તમે મુહૂર્ત તો કઢાવો થઈ જાય છે તમે ફૂલા પડ્યા અને ઢોલ વગાડવાની વાત કરો છો હવે તમારે બે ભાઈઓ ને તો અબોલાશે મારા વેવાઈ ને તમારે હા એ અમાર બે ભાઈ ને તો અબોલાશે તો પછી તમે શું મુરત કઢવા આવ્યા છો એવું હે આ હું પ્રસંગ હોય ને એટલે અમે પાસે બોલવા માંડી સમજી ગઈ હા અંદર ખાને બધા એક ના એક અને મજા ઈ જ છે વો હું તો એમ જ કહું છું કે ભાઈઓ ને બાપે માર્યા વેર હોય ને તોય પ્રસંગમાં ભેગું થઈ જવું જોઈએ બાયલો જાણી હું જાય કે હું છે અમારે જો કુટુંબમાં બાટતા બોલતા ઘણાય હોય પણ અમારે આવું પ્રસંગ હોય ને તો એમ બધા એક થઈ જાય કોઈને ખબર જ ન પડે ઈ તમારે સારું છે ઈ તો બાબુએ હગાઈ કરે બાબુએ જ કીધું તું કે કુટુંબમાં બાકી અમારે ખાહડા મોઢામાં લેવરાવે ખાહડા ઈ ખોટું કહેવાય અને પાછા ભણના દીકરા એમ કે ફલાણો તમારી ઘરે લગ્નમાં આવશે તો હું નહીં આવું લે હવે કોકની ઘરે તારું મારું કરવાની હું જરૂર છે ઈ આવ ખોટી વસ્તુ કહેવાય મેં તો દો હા હા કેમ કાજલ ન દેખાતા એ એમાં એવું છે કે મારા ભાઈની દીકરી આણું આવી છે અને 6-7 મહિના રોકાવાની કેમ કે ભાવનગર જિલ્લામાં દીધી છે ને તો ન્યાના આણા તો બરાબર હતી એટલે અમે તો ઈ રિવાજ આયલા બાકી આપણે જામનગર જિલ્લામાં તો 2 મહિના હવા મહિના માણું મોકલી દે આપણે ટૂંક પણ ભાવનગરમાં તો હજી જૂના રિવાજ અમુક જગ્યાએ છે તો એ વેવાઈને અમે કહ્યું કે ભાઈ તમારે વરવરદી ના આણા હોય તો ભાઈ હવે તમારા રિવાજે અમારી દીકરીને વરદી આણું રોકવી તો કે સારું પછી માર ભાઈની છોકરી કે ભાઈ મોકલો ને બેન ને તો મેં કીધું ભલે ને વરદી ઈ છોડી રોકાવાની છે તો 6 મહિના મેં કીધું ભેગી તું રહી આઈ તમારી ઘરે આવ્યા પછી કઈ તમારી ભોદાઈ થોડી મારી દીકરીને 5 દી આઈ આઈ મોકલશે ના ઈ હતી તમારી દવા ન થઈ ને
નાના નો હોય, લીલા હતા ને તયે હોય, ફૂકા માં હોય, તમે ખેડૂત જ છો કે ઉભર? ખેડૂત તો છે અમે, પણ આમાં શું તમે રાખ્યું હતું? ઉંદેડા નો ખાય માટે દવા નથી? ના ના, આ દાણા ફોલીને પ્લાસ્ટિક ના સીહા માં ભરલે વરદી નો તો વાંધો ન કે અમારો ભત્રીજો પૈણા પેલા ઉકળી જાવ ને. રોયા એવી ક્યાં વાત કરો છો? વાત કરે વેવાઈની ઘરે ગયા ટપકી. અને મને તો તમારો સ્વભાવ ગમ્યો. વેવાઈ તો આવે પણ વેવાઈ ના ભાઈ આવે ને એને વેવાર કહેવાય. હા એ હાચી વાત. અને અમારે તો હું પેલેથી વેવાર જ એવો છે, અમારે જવું જ પડે. અને આ હું તમે ઓલું વાત કરતા હતા ભાવનગર ની? હા, બાર ભાઈ ની દીકરી ન્યા દીધી છે ને, તી આણું આવી છે, તી કાગળ પર 6 મહિના આવે, મારા ભાઈ ની ઘરે રોકાહે. ઈ તો બધું ઠીક વેવાણ, તમારા ભાઈ ની દીકરી આણું આવી, પણ તમે તમારી દીકરી નું વેલાહાર આપણે ગોઠવી નાખી તો ઈ એનું આણું આવે ને? ભલે ને 1.5 વર આણું રીએ, ઈ કઈ ઉપાધિ નથી, પણ એક લગ્ન થઈ જાય ને તો એક હે હું એ અમારે માથાકૂટ પતે. કરવા છે ને, કરવા છે, હગાઈ થઈ જશે તો વેલા મોડા લગ્ન તો આપણે કરશું જ, કર લાગશું. હા એટલે કેટલો ટાઈમ માં? જો 2 વર નામ નથી લેવાનું, હજી છોકરી ભલે અરે ફરે, હજી ઉંમર થોડીક નાની છે, એટલે હજી 2 વર તો તમારા ભાઈ ને કહી દેજો. અને મને એ ખબર છે કે તમને મોકલવામાં આવ્યા છે. ના ના, એવું કઈ નથી. હવે મેં કીધું પત્રીજો ભેગો થયો તો એને મને વાત કરી, મેં કઈ વાંધો ને હું જઈ આવીશ, પણ તમે આવું લાંબુ લાંબુ ન ખેસો, આમાં પછી અમારા છોકરા ની ઉંમર પછી વહી જશે. નહીં જાય, નહીં જાય, ઉંમર નહીં જાય, એમ હજી કઈ વાંધો નથી. અને 2 વર નામ નો લેતા જમાઈ નહીં કઈ દેજો, ઉસા નિશા નો થાય 2 વર. અને વેવાઈ નહીં કઈ દેજો, અને વેવાઈ ને તો પાથી તેલ નાખીને કઈ દેજો 2 વર હજી લગન નું નામ નથી લેવાનું. એમને પૈસા બૈસા કઈ ઘટતા હોય એવું હોય તો અમે ટેકો કર્યો. ટેકો જોતો જ નથી, ટેકો તો હું દવેવી હું, પૈસા નો સવાલ નથી, પણ બસ હજી મારે 2 વર દીકરી ને ઘરે રાખવી છે. તો તમે ફાઈનલ નક્કી જ કરી નાખ્યું કે 2 વર સુધી? હા. ચા પીશો? ચા તો હવે પીવો નથી, હવે મારે પછી બસ વહી જઈશ, ચા પીવા રોકાઈશ ને, સકડો બાંધ દઈશ. ના ના, હવે તો આ તમારા ગામ બાજુ 2 વર સુધી તમારે તો હવે લે જ્યાં અમે કે તમારા બાપ માર્યા છે તે બાપે માર્યા વેર, હગા સઈ ગમે તે આવો રોકાવ ખાવ પીઓ, પણ લગન ની વાત 2 વર પેલા નહીં. 2 વર ફાઈનલ એમ? કાઈ વાંધો ને, હાલો વેવાણ તો હું નીકળું બરાબર. ભલે મણા ચા તો પીઓ. ચા માં એવું છે હવે મારે બસ વહી છે, 2 વર પાકું બાકી. હગાઈ કઈરી કઈરી, દીકરી તમને દીધી દીધી, લોઢામાં લીટો હોના ની થારી માં રૂપાનો મેખ, એમાં કઈ ઘટે નહી, પણ 2 વર. ઓહ, આ રૂપાનો લેખ હવે અમારે 2 વર સુધી રાહ જોવાની ને? કઈ વાંધો ને, ભલે હાલો. હવે ઓલા ઢોલ વાળા ગીત નો ગાતા 2 વર સુધી? હા ભલે. મારા દીકરા વરહે વરહે થોડા લગન કરી દો, લગન કરી દો, લગન કરી દો. ને શું કરે છે મોટા ભાઈ? જય શ્રી કૃષ્ણ. હે જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. કેમ છે, હારા ને? સારું છે ઓ ભાઈ, તમને કેમ છે? સારું છે. આજો આ ગાવડા ને પાણી પાવવાની ઉપાધિ થાય છે, ક્યાંક ગામ ગમતરે ગયા હોય ને તો મેં આ કુંડી નનકી કાલ કારીગર પાસે કરાવી, આમાં પાણી ભર્યું હોય તો બિસાડા ઢોર તો પાણી પી લે. હા એટલે એ તો હું જોતી નથી, આ કુંડી હતી નહીં હો. હા કાલ કરાવી. તે કેવું છે? તે તમે હમણાં બે દી થયા દેખાતા નહોતા, બે માણા કેમણા ગયા તા? અરે મોટા ભાઈ, એમાં એવું છે કે મારા ભત્રીજાની હગાઈ નક્કી કરી છે. એ મથુરિયાના છોકરાની? હા એના છોકરાની. લ્યો ને. હા લગ્ન નું શું કીધું છે? લગ્ન ની તારીખ આવી છે 10 તારીખ. એમ અને જો સવાર માં માંડવો, બપોર પછી ફેરા, પાન થાય તો જમણવાર પૂરું એક દિન જ રાખાશે. હવે સારું, પણ અત્યારે માણા પાસે સમય ન હોય અને જાજુ ખેસી તો બીજા ખર્ચા વધી જાય. ટી હું હું કહું છું. હા કે હવે આપણે રવિના કે દે હવે લગન આદરવાના છે.
હવે લગન તો મારે રવિ ના કાયલ કરી નાખવા છે, પણ આ વેવણ માનતી નથી. લે વેવણ કા નથી માનતી? કોણ જાણે, હવે જાય એટલે કહી દે છે કે હમણાં નહીં, હમણાં નહીં. કાયમ થોડું કાલે કઈ ભાઈ, આપણે કઈ વેવણ કેમ કરવાનું હોય? બધું શું કરું, હવે લગામ એના હાથમાં છે તો આપણું તો કઈ હાલે નહીં. આપણે એને જઈને કેવું પડે ને, તને પેટનો દુખાવો હું સે ઈ કે તું? હવે ઈ ખબર જ નથી પડતી કઈ. તો હું એમ કહું છું, વિપુલ ભાઈ ને કયો ને? લે એને પોર દિવારી મૂક્યો તો તે એને એવો જવાબ દીધો કે હમણાં લગ્ન નથી કરવા. લે આલે વિપુલ ભાઈ ને એમ કીધું? હા એટલે આ તો ગજબ ની મહેમાન નીકળી વો. હવે તો જો પાયલ બાબુ, હા હવે આપણા કુટુંબ માં જે આ બે સાર જાણા છે ઈ, ભલે તમે એક પેઢીએ નો ખારીયા અમારા થી, પણ ભાઈઓ તો ખરા ને? લે ભાઈ ઈ તો છે જ ને. લે એટલે તમે જાઓ ને વેવણ ને સમજાવો તો કઈક છોકરાનું થઈ જાય. હાથી કઈ વાંધો ને, જવું તો પડશે જ ને. હવે આ બે વર્ષ થઈ ગયા, હજી એમ કે નહીં, હજી એમ કે નહીં, તો પછી આપણા રવિને હું સમજું? હા એટલે બે માણા જો હિંમત કરો તો ઠીક છે, અને તમે જાઓ તોય ભલે, વેવણ ને ઘરે જાઓ, ભાડું હું દઈ દઈશ, લગ્ન નું નક્કી કરી આવો. કઈ વાંધો ને, જો એને નવરાઈ આવશે તો એ ભલે, કઈ વાંધો નહીં, આવે તો ભલે, ન આવે તો ભલે, બાકી હું તો સાવજ, હું તો જઈશ જ. એ તો ભલે કાલે જ જાઓ, પરમદી પછી બુધવાર થઈ જાય છે. હું એને કાલ નવરી નથી, ગુરુવારે જઈશ. હા હા કઈ વાંધો નહીં, એક દી માં શું ફેર પડી જાય, અને બુધવાર તો લેવો જ નથી કારણ કે એ બેવડાવશે પાછી. હા હા સી પાછી કઈ વાંધો નહીં, અને જો ભાઈ પાછી હું કે છે એ તમને કહું. હા 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 અને આ સલાખો ભલાઈ પડ્યો કા, પછી નિરાયતે લઈ જઈશ. હા ભલે હું દઈ જઈશ, સલાખાની ઉપાધિ નો કરતા. એ કઈ વાંધો નહીં, હાલો ભાઈ ભાનરૂપી સારા બધાય હારા માણસ છે, જો બધાય ને ઉપાધિ છે રવિડાના લગ્ન ની, પણ લગભગ ઓણ મારા રવિડાના લગ્ન પાકા. એ કાજલ લે આવો, જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ, જાજા થી વેમાર. હા આ તો હદા ભેગા થયા, લે જાજા દીએ. તો એ ભાઈ જાજા દીએ કીધું, તી કે કાજલ કેમ ગયા? અને પગ સટકો ને પૈડા થી ગોલો ભાંગી ગયો. પછી ઘરે કોણ કરે? હા એટલે કે 6-7 મહિનાનો તો ખાટલો આવશે, હજી એમ કીએ છે. ઓહો ઓપરેશન તો થઈ ગયું રાતે. પછી રાતો રાત માર નણંદો આવ્યા ને કાજલ ને તેડી ગયા, હવે 7-8 મહિના ત્યાં રોકાવું પડશે. ઓહો ઓહો એ ગોળો નવો નાખો? સ્ટીલ નો નાખો એમ કીએ છે, હજી હું ક્યાં ગઈ છું? ઠીક મારે આ ભેંસ દોવા દે. હા એટલે કાજલ ને આસે. મેં કીધું પછી હું જાવી, પણ સારું થયું ભાઈ તમે આવ્યા વેવાય. ઈ એમાં જઈને એવું છે? હા માર જેઠ કાલ ભેગા થયા હતા. હા તમે તો ભાઈઓ ને પાછા એક ગામ માં ને આરખ કે પર ખેરીઓ તો ભેગા થઈ જતા હોય. અમે ભલે બીજી પેઢી છે પણ હાંક બહુ. ઈ તો જો બાબુ એ હદાય કઈરાવી ને, એટલે બાબુ એ કીધું કે ઈ કુટુંબ માં હાંક બહુ, બાકી અમારે કાઈ ને એકાબીજા નથી જાતા. અમુક અમુક તો બોલો લ્યો. તમે હજી બાબુને હમદન પૂછી જોજો કે એના કુટુંબમાં કોઈ સારું સાથ કર્યું હોય ને તો કોઈને મૂકીને કોઈ ખાતું નથી, અને અમારે તો ખરાબ કર્યું હોય તો કોઈ નત ખાતું, સારું કર્યું હોય તો નત ખાતું, લગભગ સારું તો ભેગા બેહીને ખાતા જ નથી કોઈ. તો માર જેઠ એમ કહેતા હતા હો કે ભાઈ મેં એમ કીધું કે એમાં વાત નીકળી જાય ને. હા મારો ભાઈનો ફોન આવ્યો હતો, પત્રીજન નક્કી કર્યું ને કે જમણમાં રાખ્યું તું કે જાન. લે આયા માના કુંડલા કર્યું હે, આયા આપણે આયા ભૂલા આયા આયા ગોંડલ થી કુંભાજી દેડી વાળા આડા રસ્તે. અને વેમાન કેવી હરખાઈ, કેવી એના પરામાં તો પેટ્રોલ પંપ કર્યો હે. તઈ ઓલો ઓલો કઈ રોય છે, ઓલો ડુપ્લિકેટ પેટ્રોલ આવે ઈ. એ તઈ ડુપ્લિકેટ કોઈ કરવા દે. તઈ પેટ્રોલ પંપ કર્યો તારે મોટો આલા ગ્રાન્ડ, તે પેટ્રોલ ન્યા પડામાં કોણ પુરાવા આવશે? લે રોડ તો જમીન નથી. તો ભાઈ એમ કે ને કે રોડ ના કાંઠે જમીન નથી, એમાં પંપ કર્યો. અરે રે પંપ કર્યો
અને થોડીક મિલકત વેચી દીધી, રાજકોટ માં શેઠ લીધા. ઈ હારું થયું, આ એટલે લગ્ન થઈ જાય. અમે જો અમે પૈસા ટકા જોયું જ નથી. અમને ખબર જ છે કે મારો વેવાય બહુ રૂપિયા વાળો નથી, પણ કુટુંબ નો હપ ને ઘરમાં નિરાય છે ને, એટલે અમે કાજલ તમારા કુટુંબ માં દીધી છે. ઈ તો તમારે કાજલ ની તો વ્યાધિ જરાય કરવી જ નહીં. શેઠ ગઈ ને જરાય આમ તેમ થાય તો હું તો બાબુ નો કાઠલો પકડી. બસ ચાલે જમણ માં રતું ને એથી ગઈતી હતી માર જેઠ કહેતા હતા. હા કે તમે બે માણે ગયા હતા, કીધું આ મોટા ભાઈ એમ બે માણે ગયા હતા. પછી વાત નીકળી અમારે રવિની, તે કીધું હવે ભાઈ આપણે કેદી રવિના ઢોલ વગડાવા છે, તો કે છે કે મેવા નદી બે વર્ષ નું કે છે. હા પોર આવ્યા હતા તી ને બે વર્ષ નું કીધું તું તી, પછી ઈ બાને નથી આવ્યા. અમારે કરમસી બાપા મરી ગયા તે કાયને આવ્યા હતા, પણ પછી બે વર્ષ નું કીધું એટલે હગાઈ ની વાત પછી લગ્ન નું તેને ઉખેરાય નહીં. ના અને હવે તને મોકલા છે એટલે મેં કીધું તી લાવ ને તી હું આટો મારી આવું મેવાણ ને કેતી આવું. હા એમાં શું થઈ ગયું તો તી હું કેવું છે કહી દ્યો. એમ કહું છું કે હવે બે વરો વઈ ગયા ત્રણ વરો એવું નો હોય મેવાણ આ જાય દેવી ને કઈ લઈ દેવી. તમારો ભાઈ એટલે કે તમારો જેઠ મારો વેવાય આવ્યો તે ત્રણ વરો કીધા તા તી, પછી એનો ઝીણકો ભાઈ આવ્યો તે મેં બે વરો કીધા તા, અને હજી એક વર બાકી રહ્યો. તું આવી એટલે તને વેવાય કાન ખોલી કહી દઉં, એક વર સુધી લગ્ન નું નામ નો લેતા, હજી એક વર ખમવું જોહે. વેવાય આ તો ખોટું નથી થતું. ખોટું કઈ નથી થતું, તો હગાઈ કરી મેં હગાઈ તોડવાનું કીધું. ના હે દેવી છે દીકરી, તમને દીધી એટલે દીધી, લોટામાં લીટો હોનાની થારીમાં રૂપાનો મેક, એમાં કઈ ઘટે નહીં. આ પણ હોનાની થારી રૂપાનો મેક ખાજો, પણ હગાઈ કરી પણ ત્યારે વેવણ આ તૈન વરહની બોલી નોતી વો. બાબુને એમ લગભગ મેં કીધું તું હવે કા હું ભૂલી ગઈ હોય, કા બાબુ તમને કેતા ભૂલી ગયો હોય, પણ ઈ હવે તૈન વર હવે વર કાઢી નાખો, કાલ નીકળી જાય પોણિયા વર જાતા વાર હું લાગે. પોણિયા વર તમારે તો કેવું છે વેવાણ, પછી અમારા રવિનું અમારે કઈ જોવું નહીં. કાઈ વાંધો નહીં, હગાઈ આપણે છે જ, સા પીવો છે બીજી વાત મેલો. ના સા નથી પીવો વેવાણ, અને હું શું કહું છું પાપડ બાપડ વણવાના મશીન તો છે ને ઘરમાં, બધું છે તો વાંધો નહીં. દેહું કરિયાવર માં બધું દેહું વરદી, પછી આવા ઘંટુડા બંટુડા નો દેતા જૂના. હા 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 આવજો. હા અને સારીઓ જમા એ કાયરે પી જાવું, તમ તમાર ઉપાધી કરો. હા 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 એ ભગવાન જય શ્રી કૃષ્ણ. હાલો લ્યો તે જય શ્રી કૃષ્ણ. એ જાન જોડી આવજો રૂડા ઘાટ ઘડાવી લાવજો, મારી વેવાણ લટકણિયા લેતા આવજો વરહદી પછી, હમણાં કાઈ નહીં. એ જય શ્રી કૃષ્ણ મોટા ભાઈ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું મોટા બોલાવ્યા આને, પૂછો ને શું થયું. એલા તમને ખબર નથી કોઈ ને, મારી મા હોત ને તો દહ વરે કઈ ન બોલત, પણ ઘરમાં કોક તો જોઈને રોટલા ઘડવા વાળું. છોકરા ની વાત સાચી છો, તારા બાપા ને કઈ સમજાય ને. એ મોટા એકાદો ધક્કો ખાઈ ને જીએ. વરહો વર જાય છે, હું જાઉં છું, તમે ગયા વહુ ગયા, ઓલી હાથ નથી પાડતી, મંડાઈ તો થાય ને. બાપુજી એક ફેસલો કરી નાખવાનો હોય, કા હા પાડી દે લગન કરવાની, કા છૂટા છેડા કરી નાખો, બીજું શું હોય. એવું કરાય બેટા, તું આ હું બોલસ. અપન તો આટલા દી ખોટે ખોટું આપણે તો ટીંગાવું ને, બીજી આંખ પણ કરાવી નાખશું. તૈન વરા લબડવાનું હોય કાકા કાઈ આયમ કેસલો કરાવી નાખો ને, જાવ અત્યારે જ જાવ. તૈને તૈન તો આપણે કેતા જાવી ઠેકી ને કહી દે ભાઈ, લગન કરવા છે કે નથી કરવા, કટિંગ ભેગો આવું. પણ છે ને બગાડવાની વાત નહીં, જો મારો છોકરો પૈણાવો છે અને વેમણ માં કઈ વાંધો નથી, પૂછવા જાય કાલ જાય. તમે જાઓ આઈથી, તમે જાઓ ન્યા જઈને વાતું કરજો, જાઓ. હા ઉતાવળ તો જો ગગન. આઈ મોટા હાલ. એ મોટા ભાઈ હાલો ને, વાત કરી આવીએ, કઈક નિર્ણય તો આવે, કઈક રસ્તો થશે. હાલ હાય ભગવાન. એ ક્યાં ગયા વેવાણ? હોય એ આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હો બધાય બે હો, બે મોટા બે બે બધાય હપીન આવ્યા બે હો. હપીન તો અમારે હો જણા ને આવું તું, પણ અત્યારે અમે ત્રણ આવ્યા છી. મજાનું મજાનું વેવાય. હા
અવાજ કેમ ફરી ગયો છે? હમણાં હરખું નથી. લે આ લે દવા લઈ લેવાય. વેવાય માથું ના મારી મુકાય વો. ઈ દવા થી ફેર નત પડે એમ. રિપોર્ટ બીપોર્ટ કરાવો. થઈ જાહે. ખાવા પીવામ કઈ ફેર પડી ગયો હોય ને એવું જઈશે. જો વેવાણ, ત્રણ વર્ષ થયા તમે વાયદા કરતા હતા, ત્રણ વર્ષ પૂરા થઈ ગયા. હવે છોકરાના લગ્ન સમજી દો ને તો સારું છે. ત્રણ વર્ષ એ પૂરા થઈ ગયા અને અહીંયા બધું પૂરું થઈ ગયું. હે? લે કા વેવાણ. સેનું પૂરું થઈ ગયું? મારી કાજલી આજના દિત્યા કોકના છોકરા રે ભાગી ગઈ. મોટા, આની છોકરી કોક ભેગી ભાગી ગઈ અને ઢોલના પડ્યા આપડા તૂટી ગયા. હવે કઈ લાઈન લેવી? આમ જો વેવાણ, એટલે જો મેં તમને કહેતા હતા કે ટાઈમે સોડીને પહેરાવી દો. અને વેવાણ, આમાં સોડીનો એક ટકોય વાંક નથી. સોડીને તમે ઘરમાં ટકવા જ ન દીધી. 100 મહિના મામા ને ઘરે, 100 મહિના માસી ને ઘરે, 100 મહિના ઓના ઘરે. જિંદગીમાં સોડીને ઘરમાં ન રાખી ને એમાં સોડી બીજે વહી ગઈ એટલે છે ને વાંક બધો તમારો છે. માફ કરો. હાલો મિત્રો, આ વિડિયો ગમે તો વન મીડિયા ચેનલ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.